નમસ્કાર મિત્રો, આશા રાખું છું કે બધા મજામાં છો. જે જે મિત્રો નવા આવેલા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુની અંદર જે બેલ આઇકોન છે તેને પ્રેસ કરી દેજો, જેથી મિત્રો આવનાર તમામ વિડીયો જે છે એના અપડેટ તમને એકદમ આસાનીથી મળી જાય. અત્યાર સુધીના તમામ વિડીયો જોવા માટે પ્લેલિસ્ટ પર તમે જોઈશો તો પ્લેલિસ્ટ પર તમને તમામે તમામ એકમ જે છે એના ફોલ્ડર તમને જોવા મળશે, જેથી આસાનીથી તમે તમામ વિડીયો જે છે. નમસ્કાર મિત્રો, છેલ્લે આપણે 1 થી 1000 સુધીની સંખ્યાનો વર્ગ જે છે મિત્રો ફટાફટ કઈ રીતે કરો એના માટેનો પ્રથમ ભાગ જે છે મિત્રો બનાવેલો છે. પ્લેલિસ્ટની અંદરથી તમે હજુ સુધી ન જોયેલો હોય તો મિત્રો ખાસ જોઈ લેજો, બરાબર. એક જ વખત જોવો પડશે, એની લંબાઈ સેજ વધુ એટલા માટે રાખેલી છે કે એમાં તમને શક્ય એટલી મેથડો આપેલી છે અને સારી સારી વસ્તુઓ જે છે મૂકેલી છે, બરાબર. અને પૂરતા ઉદાહરણો જે છે મિત્રો ખાસ ગણિતમાં જરૂરી છે, તો એ વિડીયોને ખાસ જોવાનું ભૂલશો નહીં. આજે મિત્રો એવી જ સરસ મજાની વાત કરવાની છે. ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે કે વર્ગમૂળ અને ઘનમૂળ એમાં તકલીફ પડે છે. તો મિત્રો એ 5 સેકન્ડના જ મુદ્દાઓ છે, બરાબર. પણ એની માટે આપણે પૂરતું નોલેજ જે છે એક વખત 5 મિનિટમાં સમજી લેવું પડશે. ચાલો તો કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ જે છે એ મિત્રો ફટાફટ આપણે કઈ રીતે કાઢી શકીએ. તો એના પહેલા હું તમને એક વાત કરી દઉં કે અહીંયા મિત્રો 1 થી 10 સંખ્યાના વર્ગો જે છે મૂકેલા છે. ઉપરાંત મેં તમને 1 થી 25ના વર્ગો જે છે એ મિત્રો મગજની અંદર પાકા કરવા માટે મેં તમને આપેલા છે. આ ખાસ કરી નાખજો, આનાથી ઘણી બધી સ્પીડ જે છે મિત્રો વધી શકતી હોય છે, બરાબર. તો ચાલો સૌ પ્રથમ તો મિત્રો વાત કરીએ કે ઘણી બધી વખત વર્ગ અને વર્ગમૂળની અંદરથી મિત્રો ખાલી એક નાનકડો એવો પ્રશ્ન જે છે ને ખાલી આટલામાંથી મિત્રો પૂછી નાખે છે. તો આમાંથી કેવો પ્રશ્ન બની શકે છે? તો એના એકમના અંકનો બની શકે છે. તો 1-2 મિનિટનું એ સમજીને પછી આપણે વર્ગમૂળ જે છે એના માટે આવીએ. તો એકદમ ધ્યાન રાખજો, કેટલા બધા વિદ્યાર્થીઓ એવા છે કે હજુ આને પાકું કરવા બેસે છે કે કોઈ સંખ્યાનો એકમનો અંક નવડો હોય તો એના વર્ગમૂળનો અંક કયો છે, કોઈ સંખ્યાનો એકમનો અંક ચોગડો હોય તો એના વર્ગમૂળનો અંક કયો છે, કોઈ સંખ્યાનો એકમનો અંક જે છે એ છગડો હોય તો એના વર્ગમૂળનો અંક કયો છે. આવું પાકું કરે છે અને એ મિત્રો ખરેખર યાદ પછી નથી રહેતો, બરાબર. આમાં પાકું કરવા જેવું એટલા માટે નથી કે હું તમને આની સિસ્ટમ બતાવું. તમે ખાલી સિસ્ટમ જુઓ તો તમને ખ્યાલ આવશે કે આમાં કંઈ પાકું કરવાની જરૂરિયાત નથી. તમે એમ નામ કહી શકશો કે એકમનો અંક જે છે મિત્રો આ આવેલો છે તો મારે જવાબમાં કયો અંક હશે, બરાબર. તો આની અંદર મિત્રો એક તો કદાચ ખાસિયત છે સરસ મજાની, તમે જોઈ શકો છો કે દાખલા તરીકે માનો કે આ 5 અને 6 આ બરોબર ધ્યાન રાખજો. આ બેને પહેલાં મિત્રો એક બાજુ નજરમાં તમે લઈ લો, બરાબર છે. એટલે કે હું તમને એમ કહેવા માગું છું કે કોઈ સંખ્યા જે છે માનો કે આપણે 25 લીધી, બરાબર. તો આ 25નું માનો કે વર્ગમૂળ જેથી કાઢવામાં આવે છે તેથી એનો એકમનો અંક મિત્રો કયો જોવા મળે છે? તો 5 માટે 5 જ જોવા મળે છે. આ એની ખાસિયત છે, 5 માટે 5 જ તે, બરાબર. 5 જ તે, બીજું કોઈ જ નહીં. તો 5 માટે મિત્રો 5 જ જોવા મળે છે, એ તો એક નક્કી થઈ ગયું, બરાબર. છગડા માટે જરાક અવલોકન કરીને ચેક કરો તો કે માનો કે આ વર્ગમૂળની અંદર 36 છે અથવા તો કોઈ મોટી સંખ્યા હોય તો આનું જેથી વર્ગમૂળ કાઢવામાં આવશે તે દિવસે એના વર્ગમૂળનો એકમનો અંક, અત્યારે તો આપણને ખ્યાલ જ છે 36 થાય, બરાબર. તો એના વર્ગમૂળનો એકમનો અંક કયો થાય મિત્રો? તો તરત ખ્યાલ આવી જાય કે આપણને કે 6 જે છે એના વર્ગમૂળનો એકમનો અંક થાય. હવે હું તમને એક મસ્ત મજાની હિન્ટ આપું છું, ખાસ ધ્યાન રાખજો કે કોઈ પણ સંખ્યાઓના વર્ગમૂળના જે અંકો જે છે એ કયા હોઈ શકે? તો એ 2 હોઈ શકે. 2 શક્યતાઓ સિવાય કે આમાં 5 અથવા 5, બરાબર. 2 અંકો જે છે એ મિત્રો હોઈ શકે છે, બરાબર. તો 6 તો હોઈ શકે છે, એટલે કે કોઈની પાછળ છેડા પર 6 આવેલા હોય તો એનું વર્ગમૂળ કાઢો ત્યારે 6 તો હોઈ શકે છે, અથવા બીજો પણ એક અંક હોઈ શકે છે. તો એને માથું ખંજોડી અને યાદ નથી કરવાનો, બરાબર, ધ્યાન રાખજો. ફક્ત ને ફક્ત 10ની જોડીમાં હોય છે એની ગેરંટી છે. તો આ 6 છે તો મિત્રો આ 4, કેમ કે આ બંને થઈને શું થવું પડે? બંને થઈને 10. બસ આ મોટી હિંટ જે છે એ આ છે. અને આ જાણી લીધું તો આને કંઈ પાકું નથી કરવાની જરૂર, બિલકુલ પાકું કરવાની કોઈ જરૂરિયાત જ નથી, બરાબર છે. ચાલો મિત્રો આગળ વધીએ. તો આનું તમને સમજાઈ ગયું છે કે એકમનો અંક જે છે એ જો 6 આવતો હોય તો કદાચ એનો જવાબમાં 4 પણ મિત્રો હોઈ શકે છે. હવે આગળ જુઓ તમે, ખૂબ મજા આવશે. ચાલો માનો કે એકમનો અંક જે છે એ 9 આવતો હોય, એટલે કે દાખલા તરીકે આમ કોઈ પણ આ સંખ્યા લો કે આ સંખ્યા લો. ચાલો માનો કે આપણે કોઈ સંખ્યા એવું વર્ગમૂળ લીધું છે કે 49. તો 49નું વર્ગમૂળ મિત્રો તમને ખ્યાલ છે, પણ તમને મગજમાં યાદ નથી આવતું કે 49નું વર્ગમૂળ જે દિવસે કાઢવા બેસશું તે દિવસે મિત્રો એના જવાબમાં શું આવતું હશે? તો સાવ સિમ્પલ અને ટૂંકમાં કહી દઉં ને તો આનું વર્ગમૂળ જ આવે મિત્રો, બરોબર. ધ્યાન રાખજો, હું તમને એટલી સિસ્ટમ આપું છું કે મગજને ક્યાંય જોર જ નહીં પડવા દો, બરોબર. કોઈ ગોખણપટ્ટી કરવી નહીં પડે. આ 9 છે તો 9નું વર્ગમૂળ શું હોય? 3 હોય. બસ વાત પતી ગઈ. જે સંખ્યાનો એકમનો અંક 9 હોય તેના વર્ગમૂળનો એકમનો અંક તગડો, એટલે કે આનું જ વર્ગમૂળ હોય, એ જ મોટામાં મોટી હિંટ છે. એટલે કોઈ મગજને આમાં ભાર આપવાનો જ નથી, બરોબર. 3 હોય પણ બીજો પણ હોઈ શકે છે. તો મિત્રો બિલકુલ ધ્યાન રાખજો, 10ની જોડીમાં જ હોય તો કેટલી મજા આવે, જાતે નક્કી કરો. આ 3 છે તો આ 7 જ હોય. એટલે આવું કહી શકાય કે જે સંખ્યાનો એકમનો અંક 9 હોય તેના જવાબનો અંક જે છે એ તગડો અથવા 7 પણ હોઈ શકે. કેમ કે 77ને તમને ખ્યાલ છે કે 77 49 થાય તો 7 જે છે એ પણ શક્ય છે. અને તગડાની વાત કરીએ તો 3 પણ મિત્રો 9 થાય, તો એના માટે પણ મિત્રો 3 પણ શક્ય છે. એટલે 9 હોવાથી એવું ફક્ત કહી ન શકાય કે 3 જ હોય. 9 હોય તો 7 અથવા 3 બે જવાબ મિત્રો
હોઈ શકે છે બરાબર તો બસ આ નોલેજ જે છે એને આપણે એકદમ સાહજિકતાથી ફિટ કરવાનું છે અને ગોખવાનું કે આવતું જ નથી બરાબર ચાલો માનો કે એકમનો અંક ચોગડો હોય એમાં કોઈ પણ ઉદાહરણ લઈ લો દાખલા તરીકે આ 64 લીધું છે બરાબર જો એકમનો અંક જો ચોગડો તમને દેખાતો હોય તો આનું જ્યારે વર્ગમૂળ કાઢવામાં આવે છે ત્યારે એવું જરૂરી નથી આનો એકમનો અંક એક જ સંખ્યા હશે બરાબર દાખલા તરીકે આ 2 કેમ કે શા માટે તો કે 2 નો વર્ગ કરો તો તમને ખ્યાલ છે 4 થાય છે બરાબર છે તો જેના છેડા પર 4 આવતા હોય એનું વર્ગમૂળ કાઢો તો 2 આવે પણ હજુ એક બીજું પણ એવી સંખ્યા છે મિત્રો વિચારો કેમ કે 8 8 કરશો તો 64 થશે તો આઠડાવાળો ચોગડો પણ મિત્રો બનાવે છે તો આપણે યાદ નથી કરવાનું આપણે તો એમ જ રાખવાનું છે કે આ સંખ્યા જે છે એ બગડો છે તો હજુ એક શું હોય આઠડો કેમ કે આ બંને થઈને શું થવું જોઈએ બંને થઈને 10 થવું જોઈએ આ નિયમ પર કામ કરે છે માટે મિત્રો આપણે મગજમાં યાદ નહીં રાખવું પડે એની ગેરંટી બરાબર છે ચાલો છેલ્લું અને અંતિમ આગળ જોઈએ કે જે સંખ્યાની પાછળ એકડો મિત્રો આવતો હોય દાખલા તરીકે 81 અથવા તો એકડો બરાબર માનો કે આપણે 81 લીધું છે તો જે સંખ્યાની વર્ગમૂળ કાઢવા બેસો છો ત્યારે એ સંખ્યાની અંદર મિત્રો જો છેડા પર એકડો હોય તો આનું વર્ગમૂળ આવે છે ને એ વર્ગમૂળનો જવાબની અંદર શું આવશે તો કે આનું જ વર્ગમૂળ એટલે 1 બરાબર કાં તો એકડો હોય અને કાં તો મિત્રો શું હોય 100% નવડો કેમ કે આ બંને થઈને તો 10 થવું પડશે તો ઘણાને હજુ મનમાં એ પ્રશ્ન આવતો હોય કે આ તમે પહેલી સંખ્યાઓ જે છે એ કેવી રીતે લાવેલા છો તો એનું તમને રહસ્ય કહી દઉં બરાબર છે આ પહેલી સંખ્યાઓ જે છે ને એ કોઈ મેં ગોખણપટ્ટી નથી કરી પણ આ તમે પણ મિત્રો કરી જ શકવાના છો તો ફક્ત મિત્રો એક અહીંયા નજર તમે નાખી દેજો એટલે તમને તરત જ ખ્યાલ આવશે એક પાંચડો અને છગડો એના માટે બંને સેમ જ છે પાંચડો અને છગડો છે બરાબર ધ્યાન રાખજો 5-6 ને એક અલગ સાઈડ પર ચડાવી દો કે જ્યારે કોઈનું વર્ગમૂળ કાઢવા બેસો છો એમાં જો પાંચડો જોવા મળે કે છગડો જોવા મળે તો એની મૂળ સંખ્યા એ જ જવાબ છે એટલે 5 નો 5 જ છે અને 6 નું 6 જ છે 6 માટે એક વધારે છે 6 સાથે 4 ની જોડી આવે છે 5 સાથે તો 5 કરી નાખો કેમ કે આ બંને થઈને 10 10 જે છે એ થવું જોઈએ તમને ખ્યાલ છે એટલે 6 માટે મિત્રો કાં તો છગડો હોય ને કાં તો ચોગડો હોય હવે બાકીનો પ્રશ્નમાં કંઈ જ મગજને ટેન્શન ન આપો જુઓ તમે ફક્ત વર્ગમૂળ કાઢો છો આ 9 છે તો એનું વર્ગમૂળ 3 થાય તો એક અંક 3 હોય તો બીજો ઓટોમેટિક 10 ને ધ્યાનમાં રાખીને 7 જ બનાવી દો અહીંયા તમે આનું વર્ગમૂળ કાઢો 4 તો એનું વર્ગમૂળ નીકળશે 2 તો બીજો અંક જાતે બનાવી દો એક બગડો હોય તો 8 હોય કેમ કે બંને થઈને તો 10 થવું પડે ચાલો છેલ્લે માનો કે એકડો તમને દેખાતો હોય તો એકડાનું વર્ગમૂળ કેટલું તો 1 તો 1 એકડો હોય તો બીજા 9 આપોઆપ થવું જ પડશે તો આને ક્યાંય પાકું જ નહીં કરવું પડે નહીંતર ઘણા પાકું કરવા માંડી જાય છે અને પાકું કરે ને તો એમાં એમ જ કેટલો ટાઈમ કાઢી નાખે છે કે આનો એકમનો અંક શું હશે આનો એકમનો અંક શું હશે દાખલા તરીકે આમ આવ્યું માનો કે આ 12-6 નું આવ્યું છે તો 12-6 નું વર્ગમૂળ કાઢો બેસો તો આનો એકમનો 6 તો 6 નો 6 જ તે બરાબર 6 નો 6 જ તે અથવા તો 4 બસ 6 નો 6 યાદ રાખો બાકીનું 10 બનાવી દેશે 6 નો 6 યાદ રાખો બાકીનું 10 બનાવી દેશે બરાબર છે દાખલા તરીકે આ 225 છે તો માનો કે આનું વર્ગમૂળ કાઢવા બેસીએ છીએ તો છેડા પર પાંચડો છે તો 5 નો 5 જ રાખો કેમ કે 5 અને 6 માટે મેં તમને કહી દીધું કે 5 અને 6 માટે 5 અને 6 જ છે એકમનો અંક 5 હોઈ શકે છે અથવા 5 જ હોઈ શકે છે બરાબર કારણ કે બંને થઈને પાસે કેટલા થવા જોઈએ 10 થવા જોઈએ તો બસ 5 અને 6 માટે પોતે જ એકમના અંકો છે ખરેખર અને બાકીના વર્ગમૂળ ખાલી કાઢશો એ જ એને એકમના અંકો મળવાના છે તો ચાલો વધુ પ્રેક્ટિકલ જોઈએ અને આને હું ભૂસી નાખું છું કેમ કે આની જરૂરિયાત પડવાની નથી મગજમાં એ બધું મૂકાઈ ગયું છે બરાબર છે ચાલો જોઈએ આપણે પ્રથમ ઉદાહરણ હવે ઘણી વખત મિત્રો નાનકડો એવો પ્રશ્ન જે છે એ મૂકે કે નીચેનામાંથી કોણ પૂર્ણ વર્ગ નથી બરાબર ધ્યાન રાખજો નીચેનામાંથી કોણ અથવા તો કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી બરાબર તો પૂર્ણ વર્ગ નથી તો શું વર્ગમૂળ ચેક કરવાના તો બરાબર ધ્યાન રાખજો 4 માનો કે ઓપ્શન આપ્યા હું તમને જરાક ઓપ્શન જે છે એની ચર્ચા કરી નાખું દાખલા તરીકે ચાલો એક સંખ્યા આપી દઉં છું માનો કે આપણે 146 આપેલી છે બરાબર ધ્યાન રાખજો પછી માનો કે અહીંયા 500 ને 76 આપણે મૂકી દઈએ છીએ બરાબર છે પછી 700 ને માનો કે અહીંયા કણ આપણે 72 મૂકીએ છીએ અને અહીંયા માનો કે 400 ને કદાચ માનો કે 38 આપણે લઈ લઈએ છીએ અને આ એક અંકને આપણે જરાક ફેરવી નાખીએ છીએ દાખલા તરીકે અહીંયા માનો કે 142 લઈએ છીએ હવે 4 સંખ્યા મૂકેલી છે બરાબર ધ્યાન રાખજો એક તો નક્કી છે કદાચ તમને વર્ગ પાકાય છે તો તમે કહી શકશો પણ અહીંયા તમારા વર્ગ ચેક કરવાની કોઈ વાત જ નથી અહીંયા એવું કહેવા માંગે છે કે અહીંયા વિદ્યાર્થી નિયમ એક સરસ મજાનો છે એ જાણે છે કે નથી જાણતો તો બરાબર ધ્યાન રાખજો નિયમ શું બતાવે છે તમને ખ્યાલ છે કે અહીંયા જે આટલી સંખ્યાઓ આવી હતી એટલે કે જે સંખ્યાના છેડા પર એકડો આવતો હોય બરાબર ધ્યાન રાખજો જે સંખ્યાના છેડા પર એકડો આવતો હોય 4, 5 ને 6 આવતા હોય અને 9 આવતા હોય કાં તો 0 આવતો હોય જો કોઈ સંખ્યાના છેડા પર બરાબર ધ્યાન રાખજો 1, 4, 5, 6, 9 અને 0 આમાંથી જો કદાચ કોઈ છેડા પર આવતું હોય તો એ સંખ્યા જે છે એ બરાબર ધ્યાન રાખજો પૂર્ણ વર્ગ હોઈ શકે હોય જ એમ નથી કહેતો શું કહું છું હોઈ શકે શક્યતા અહીંયા હું પણ બતાવું છું કે પૂર્ણ વર્ગ હોઈ શકે છે એક તો આ નક્કી થઈ ગયું બરાબર તો આના પરથી એક નક્કી શું થયું તો જે સંખ્યાના છેડા પર કદાચ બગડો જોવા મળે તગડો જોવા મળે બરાબર ધ્યાન રાખજો 4, 5, 6 નહીં પણ હવે શું આવશે 7 અને 8 જોવા મળે
2378 આમાંથી કોઈ પણ અંક જે છે એ કોઈ સંખ્યાની પાછળ જો જોવા મળતો હોય તો અહીંયા મિત્રો તમારે ગેરંટી આપવાની છે અહીંયા શક્યતા આપી અહીંયા ગેરંટી આપવાની છે કે જેના છેડા પર આ 4 માંથી કોઈ જ અંક આવતો હોય એ મિત્રો હંમેશા ધ્યાન રાખજો પૂર્ણ વર્ગ ક્યારેય નથી બસ આ ફરજિયાત આ જે છે ની નોલેજ ખાસ જરૂરી છે તો જેના જે સંખ્યાના છેડા પર આ 4 માંથી કોઈ અંક આવતો હોય એટલે કે 2 3 7 8 જો કોઈ આવતો હોય તો એનું ક્યારેય વર્ગમૂળ નીકળે નહીં અને મૂર્ખામી કરી અને કાઢવા બેસાય પણ નહીં આ ખાસ મગજમાં રાખજો બરોબર તો એ સંખ્યાનું ક્યારેય પૂર્ણ જે છે એ વર્ગમૂળ નીકળતું હોતું નથી પણ જેના છેડા પર 1 4 5 6 9 0 હોય અહીંયા આપણે સીધે સીધું કહી ન શકીએ કે આનું વર્ગમૂળ નહીં નીકળે અહીંયા આપણે પણ મિત્રો શું કરવું પડશે થોડીક મહેનત કરી અને આપણે ચેક કરી અને કહેવું પડશે કેમ કે એના વર્ગમૂળો નીકળી શકે છે આ મગજમાં ખાસ રાખવાનું છે તો અહીંયા તો ફક્ત આનો જવાબ જે છે ને એ આપવો હોય ને તો આ નિયમ પરથી જ મિત્રો આપી શકાય છે કે છેડા પર 2 છે આનું વર્ગમૂળ ક્યારેય ન નીકળે બરોબર ધ્યાન રાખજો છેડા પર 6 છે નીકળી શકે ખરું બરોબર અહીંયા સ્પષ્ટ રીતે આપણે ના નથી પાડતા અહીંયા છેડા પર 2 છે ન નીકળે છેડા પર મિત્રો 8 છે તો ન નીકળે જો આનું વર્ગમૂળ તમને ખ્યાલ હોય હવે તો કહી શકો છો અથવા આમાં શક્યતા છે નીકળવાની બરોબર તો એક મગજ તો નક્કી છે કે અહીંયા નીચેનામાંથી કોણ પૂર્ણ વર્ગ નથી એમ કહે છે આ નીચેના 4 માંથી મિત્રો આ 3 સંખ્યા જે તમને દેખાઈ રહી છે એ પૂર્ણ વર્ગ ખરેખર નથી બરોબર અને અહીંયા પ્રશ્ન જો હું ફેરવી નાખું કે નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ છે તો ફક્ત અને ફક્ત મિત્રો આ સંખ્યા જે છે એ એક પૂર્ણ વર્ગ છે આપણે સીધું કહી શકીએ છીએ વગર ગણે કેમ કે આ 3 જે છે એ તો પૂર્ણ વર્ગ નથી તો આ એક પૂર્ણ વર્ગ જ છે એ ફાઇનલ થઈ ગયું એમ કદાચ ગણો ન ગણો તો આવી રીતે એકાદો માર્ગ જે છે ને આની પર મિત્રો બેઠેલો છે એટલા માટે મેં આ ખાસ ચર્ચા કરી કે જે સંખ્યાના એકમનો અંક જે છે એના છેડા પર જો આવી સંખ્યા તમને જોવા મળે તો એનું વર્ગમૂળ નીકળી શકે છે પરંતુ જો આ 4 માંથી કોઈ જોવા મળે તો એનું વર્ગમૂળ કાઢવાનું નથી એનું વર્ગમૂળ પણ નો મિત્રો ક્યારેય નીકળે બરાબર તો આ નોલેજને મગજમાં રાખજો ચાલો હવે મિત્રો આપણે ફક્ત 5 સેકન્ડમાં કોઈ પણ સંખ્યા હોય તો એના વર્ગમૂળો કેવી રીતે કાઢી શકીએ એની ચર્ચા કરીએ ચાલો તો સૌપ્રથમ મિત્રો આપણે શરૂઆત કરીએ તો એકદમ નાનકડું એવું ઉદાહરણ લઈએ બરાબર છે નાનકડા ઉદાહરણથી આપણે ચર્ચા કરીએ કેમ કે આ મેથડ જે છે આ શોર્ટકટ જે છે એ મિત્રો બધે જ કામ આવવાની છે અને એક જ શોર્ટકટ આપણે મગજમાં રાખવાની છે બરાબર ખૂબ સરસ મજાની વાત છે માનો કે 529 છે બહુ નાની સંખ્યા છે આનું કદાચ મોઢે જ યાદ હોવું જોઈએ પણ માનો કે નથી આપણે તો મેથડ શીખીએ છીએ એક જ કામ કરો છેલ્લેથી 2 અંકની જોડી જે છે મિત્રો બનાવી નાખો બરાબર અને હંમેશા માટે આ મગજમાં ફિટ થઈ જવાય એવી ખરેખર રીત છે તો મિત્રો વિચાર કરો કે અહીંયા એકમનો અંક જે છે એ મિત્રો 9 તમને મળેલો છે એટલો તો ખ્યાલ છે ને કે દરેકની અંદર 2 સંખ્યાઓ હોઈ શકે છે બરાબર છે એક 5 અને 6 એમાં ખાસ કરીને 5માં એક જ સંખ્યા હોય બરાબર પણ 6માં પાછી 2 છે તો દરેકમાં 2 સંખ્યા છે તો નક્કી જ છે તો આનું વર્ગમૂળ જે દિવસે કાઢવા બેસશો તે દિવસે વર્ગમૂળનો એકમનો અંક શું હશે તો આપણે મિત્રો ગોખણપટ્ટી નથી કરેલી આપણે ફક્ત એમ કીધું છે કે આનું વર્ગમૂળ વિચારો એટલે કે 5 6 સિવાય હો 5 6 માટે એની સ્પેશિયલ જ મેથડ છે 5 6 માટે 5 6 જ હોય એ નક્કી છે બરાબર છે 6 માટે 4 જે છે એ સાથે હશે તો 9 વર્ગમૂળ 3 છે આમ કરવાનું છે એટલે કાંઈ પાકું કરવું ન પડે બરાબર છે ચાલો 9 વર્ગમૂળ 3 છે તો આનો એકમનો અંક 3 હોઈ શકે બીજો સાથે પાર્ટનર કોણ તો કે 10 બનાવવા માટે 7 જ જોઈએ બરાબર છે કેમ કે આ બે 10 જ પાછી જોડી હોય એટલે આ ખૂબ મજા આવે છે કાં 3 હોઈ શકે કાં મિત્રો 7 હોઈ શકે છે તો ચાલો આટલું નક્કી થઈ ગયું હવે બરોબર ધ્યાન રાખજો આગળની સંખ્યા જે છે એ આગળની સંખ્યા કઈ 2 સંખ્યાના વર્ગની અંદર આવે છે તો મિત્રો ખાસ જોઈ લો જરાક તમને ખ્યાલ છે કે કદાચ 2 વર્ગ કરવા જાવ તો મિત્રો 2 વર્ગ તમને ખ્યાલ છે કેટલો આવે 4 આવે તો એ ક્રમિક જ લેવાનો અને 3 જો વર્ગ હું કદાચ ચેક કરવા જાવ તો 9 આવે મતલબ કે 5 જે તમને દેખાય છે એ 6 અને 9 વચમાં સલવાણેલો છે બરોબર બહુ સાદો સિમ્પલ નિયમ છે કે આ 5 જે છે એ કયા 2 વર્ગ ક્રમિકની વચમાં આવી ગયો તો કે બગડાનો વર્ગ 4 થશે તગડાનો 9 થશે તો 5 તો વચમાં જ આવે છે બિલકુલ તો મિત્રો એકદમ ઈઝી થઈ ગયું કે આમાંથી હંમેશા મિત્રો જે પહેલી સંખ્યા છે એ લેવાની હંમેશા નાની સંખ્યા છે એ લેવાની તો આ નાની સંખ્યા તમે અહીંયા મૂકી દો તો આ બગડો અને અહીંયા પણ નાની સંખ્યા મૂકી દો તો આ પણ મિત્રો બગડો તો વાત થઈ ગઈ પૂરી આનું વર્ગમૂળ જે છે એ મિત્રો નીકળી ગયું પણ 50-50 જવાબ જે છે એ મિત્રો અહીંયા આપેલો છે આપણને બરાબર તો ખૂબ સરસ મજાનું ઓપ્શન આવે છે કે આ 50-50 કહે છે કે કાં તો આનો જવાબ 23 છે નક્કી છે અને કાં તો આનો જવાબ 27 છે નક્કી છે હવે તમારી પાસે ઘણા બધા રસ્તાઓ છે એક બહુ બેસ્ટ રસ્તો છે એ પણ હું તમને બતાવું પણ એક એના કરતા સહેલો છે એ પણ બતાવીશ બરાબર હવે મિત્રો એટલું યાદ રાખો કે આ બંને વચ્ચે 5 સંખ્યા 110% ગેરંટેડ હોય ને હોય જ તે બરાબર કોઈ પણ આવું જોડકું આવશે ને એ જોડકામાં વચ્ચે 5 આવતું જ હશે દાખલા તરીકે આ 23 અને 27 વચ્ચે આ 25 આવતા હોય જો આમ ચેક કરો તો મને વાંધો નથી 5 શા માટે મેં લીધું તો આનો વર્ગ આખી દુનિયાને ખબર છે
છે 55 અને 25 અને બગડા પછી શું આવે તો કે તગડો આપણે પહેલામાં મેથડમાં શીખવી દીધું છે તો આ 625 જે છે એ 25 માટે છે તો હવે તમને ખ્યાલ આવી ગયો કે 25 નો વર્ગ કરવા જાવ તો 625 છે તો 625 કરતા આ સંખ્યા નાની છે તો 25 કરતા પણ નાના તેવી લેવાના છે પણ આની કરતા પણ તમને બેસ્ટ મેથડ શીખવાડું બાકી આ તો અંદાજવાડી તો એક છે જ તે દરેકમાં વચ્ચે પાંચડો આવે તો એનાથી તમે નક્કી કરી શકશો કે આ વર્ગ જે છે એ નાનો છે કે મોટો છે બરાબર ચાલો બહુ બેસ્ટ વસ્તુ અહીંયા શીખી આપણે અહીં જે આ મિત્રો બગડો અને તગડો આપેલો છે એનો ફક્ત મિત્રો એક ગુણાકાર કરી નાખવાનો એટલે ખ્યાલ આવી જશે કેટલો ગુણાકાર આવે 2 તેરી ને 6 ગુણાકાર આવે તો વાત મિત્રો થઈ ગઈ પૂરી આ તમારો પાંચડો જે છે એ પાંચડો જે છે એ ખરેખર છગડા કરતા નાનો છે કે મોટો છે જરાક જોઈ લ્યો તો પાંચડો તો નાનો છે તો જવાબ મિત્રો નાનો આવે બરાબર મોટો જવાબ આવશે નહીં તો 23 છે આનો જવાબ તો આ ચેક કરવા માટેની ખૂબ મજાની રીત છે જે અહીંયા 50 આવે છે એમાંથી આપણે સીધું ફાઇનલ કહેવા માટે આનો ગુણાકાર કરી લેવાનો અને સરખામણી કેમ કરવાની તો સરખામણી મિત્રો આ મુખ્ય આઈટમ છે બરાબર છે આ પાંચડો છે મિત્રો મુખ્ય આઈટમ છે તો પાંચડો જો નાનો તો સંખ્યા નાની પાંચડો જો આવેલા કરતા મોટો તો સંખ્યા મોટી એટલે જોવાનું મિત્રો પાંચડાને આને ન જોતા કે આ ગુણાકાર મોટો આવ્યો તો મોટો જવાબ ના 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 આ ગુણાકાર સાથે આ છે એ શું છે બસ તો એ જોવાનું છે પાંચડો નાનો છે છગડા કરતા પાંચડો નાનો છે તો નાનો જવાબ છે આપણે લેવાનો છે બરાબર ચાલો બાજુમાં એક બીજું ઉદાહરણ લઈએ આપણે ફાઇનલ ફટાફટ હજુ પણ એક નાની સંખ્યા તમને આપી દઉં ચાલો 200 ને માનો કે આપણે 25 લઈ લીધું ચાલો 225 જે છે એનું વર્ગમૂળ આપણે કદાચ કાઢવું છે તો છેલ્લાની બેની જોડી કરી નાખો ચાલો જેના છેડે પાંચડો હોય એનો એકમનો અંક શું હોય 5 જ હોય અથવા 5 જ હોય એટલે કે 5 એક જ હોય બીજું કંઈ આમાં હોય જ નહીં બરાબર છે હવે મિત્રો આ બગડો જે છે એ કોના વચ્ચે આવે તો કે 1ના વર્ગની અંદર આવે અને ખરેખર એ 2ના વર્ગની અંદર વચમાં આવે બરાબર છે 1નો વર્ગ ને 2નો વર્ગ આનો વર્ગ 1 થાય આનો વર્ગ 4 થાય તો બગડો છે એ 2માં વચમાં આવી જાય નાની સંખ્યાને પસંદ કરી નાખો એટલે જવાબ તો અહીંયા તો હરીફે નથી અહીંયા 50-50 પણ ના આવતું સીધું જ 15 આવી જાય તો સીધું સાચું છે 15 જે છે આનું વર્ગમૂળ છે બરાબર ચાલો મોટા ઉદાહરણો જે છે જોઈએ હા મિત્રો આપણને સીધા કે વર્ગમૂળ પૂછવાના નથી પહેલી વાત તો એ બરાબર તો હું તમને ખાલી મિત્રો અહીંયા નાનકડો એવો મગજમાં આઈડિયા આપું કે કદાચ માનો કે આમ પૂછવામાં આવે બરાબર આ વસ્તુ છે વત્તા આ વસ્તુ છે ભાગ્ય 18 છે તો એક તો નક્કી થઈ ગયું કે આનો વર્ગમૂળ તો આપણને આવડવા જોઈએ તો જ આનું સોલ્યુશન આવે એટલે આવી રીતે મિત્રો વર્ગમૂળ જે છે એનો ખાસ ઉપયોગ હોય છે તો ચાલો આ એક બે દાખલા જ છે આ એક દાખલો છે અને આ બે દાખલો પણ મેં મારી રીતે એને ભેગા કરી નાખ્યા તો એક આવો સરસ મજાનો દાખલો બની ગયો હજુ પણ આમાં લંબાઈ જે છે એ વધારી શકાય છે એક કામ કરીએ છીએ આનું વર્ગમૂળ કાઢવા માટે છેલ્લી બે સંખ્યાને જોઈન્ટ કરી દેશો તો મિત્રો જોઈ શકો છો કે જે સંખ્યાના છેડા પર મિત્રો ચોગડો આવતો હોય એના એકમનો અંક શું હશે તો ગોખણપટ્ટી નહીં આનું વર્ગમૂળ જ એકમનો અંક હોય આનું વર્ગમૂળ 2 થાય તો બાકીનો પાર્ટનર અંક શું છે તો 8 જે છે એ હોવો જોઈએ કેમ કે આ બંને થી તો 10 થાય છે એ આપણી પાસે નિયમ છે બરાબર તો આના એકમના અંકો બગડો અથવા આઠડો હોય એ મિત્રો ફાઇનલ થઈ ગયું છે હવે શું કરવાનું છે કે આ સાતડો જે છે એ કયા બે વર્ગની વચમાં આવે છે તો બરોબર છે જ મગજ દોડાવો તો 3×3 9 તો વધી જાય છે પણ આ બગડો અને તગડાની વચમાં આવશે નક્કી થઈ ગયું બરાબર એટલે કે 2નો વર્ગ 4 અને 3નો વર્ગ જે છે મિત્રો 9 તો ચોગડા અને નવડાની વચમાં આવે છે એ તો ફાઇનલ જ થઈ ગયું તો નાનકડો એવો છે એ મિત્રો આનો જવાબ છે એટલે આપણે 2 છે અહીંયા મૂકવા પડે 2 છે એ મિત્રો અહીંયા મૂકવા પડે ચાલો 50-50 ઓપ્શન જે છે એ મિત્રો આવી ગયો છે એટલે કે 22 સાચા કે 28 સાચા તો હવે તમારે વિચાર કરવાનો છે તો 3×2 કેટલા થાય તો કે 3×2 6 થાય તો આને ધ્યાનમાં રાખીને એટલે કે આ સાતડો જે છે એ ખરેખર મોટો છે કે નાનો છે છગડા કરતા તો કે સાતડો જે છે એ ખરેખર મોટો છે બરાબર તો બસ આવી રીતે મિત્રો ચાલી રહ્યું છે જો આ સંખ્યા નાની આવી ગઈ હોય ગુણાકાર કરતા તો જવાબ નાનો આવે જો આ સંખ્યા ગુણાકાર કરતા મોટી દેખાઈ રહી છે તો જવાબ જે છે એ મિત્રો સંખ્યામાંથી મોટો આપણે કહેવાનો છે તો અત્યારે તો સાતડો જે છે મિત્રો મોટો આવી રહ્યો છે તો સાચો જવાબ મિત્રો 22 નહીં પણ ખરેખર 28 જે છે મિત્રો હોવો જોઈએ ચાલો આપણે જો અહીંયા જોઈએ મિત્રો બરાબર ચાલો માનો કે આનું વર્ગમૂળ આપણે કાઢવું છે તો તમને ખ્યાલ છે કે જેનો એકમનો મિત્રો છગડો હોય એનો જવાબ પણ મિત્રો છગડો જ હોય બરાબર જેમ કે પાંચડાનો પાંચડો હોય તો છગડાનો છગડો જ હોય પણ આનો એક પાર્ટનર બીજો બનશે એટલા માટે બનશે કે આ 6 છે તો બાજુમાં 4 હોવા જોઈએ કેમ કે 6×4 10 થાય તો આની માટે આ બે જવાબ જે છે એ મિત્રો હોવા જોઈએ ખરેખર ચાલો હવે જે 11 છે એ મિત્રો ક્યાં આવશે તો બિલકુલ ખ્યાલ જ છે કે 3×3 9 જે છે એના વચમાં 11 આવી જશે 3×3 9 ચોકો ચોકો 16 પછી પાછળનો વર્ગ કરવાની જરૂરિયાત નથી બરાબર ન કરો તો ચાલે પણ કે આ જે છે એમાં ક્યાંય વચમાં ગેપ ન રહેવો જોઈએ ક્રમિક સંખ્યા જ વિચારવાની તો 3નો વર્ગ કરો તો મિત્રો કેટલો આવે 9 આવે તો એ આની કરતા નાનો છે 4નો કરો તો 16 આવે આની કરતા મોટો છે તો આમાંથી હંમેશા નાનો અંક પસંદ કરી અને આ બંનેને આપવાનો છે તો અહીંયા 50-50 ઓપ્શન જે છે મિત્રો આ ખુલી ગયું બરાબર તો હવે આની અંદરથી ખરેખર જવાબ 36 સાચો કે ખરેખર 34 સાચો આ ક્વેશ્ચન આવી ગયો તો એનું સોલ્યુશન તો મિત્રો આનો ગુણાકાર આપવાનો છે ચાલો 4×3 કેટલા થાય 12 હવે બોલો કે 11 જે છે એ 12 જે છે એને ધ્યાનમાં રાખી નાના કે મોટા તો 11 તો ખરેખર નાના થાય બરાબર ગુજરાતીમાં લખું તો અહીંયા નાના થાય 11 તો જવાબ પણ નાનો જ હોય જો નાના તો નાનો જો મોટા તો જવાબ મોટો બસ આવી રીતે આ બેમાંથી એક નક્કી કરવાની વાત છે
તો ખૂબ મજાની રીત છે, ખરેખર એકદમ ઈઝી છે. ચાલો આનું સોલ્યુશન આપું છે. તો આનો જવાબ તમને ખ્યાલ છે કેટલો આવ્યો? 28. ચાલો વત્તાના વત્તા કરી નાખો. આનું સોલ્યુશન તમને ખ્યાલ છે કેટલો આવે છે? તો કે 34 આવે છે, બરાબર. અને ભાગાકારમાં અહીંયા મિત્રો સેજ રકમ મેં મૌખિક બનાવેલી છે, એટલે સેજ ભૂલ છે. આપણે પરફેક્ટ બનાવવા માટે સેજ સુધારી નાખે, એટલે આનો જવાબ જે છે એ પણ મિત્રો અહીંયા સાચો આવી શકે છે, બરાબર છે. ચાલો માનો કે અહીંયા ખ્યાલ છે કે 28 છે, 34 છે અને ભાગ્યા 17 છે. તો આપણે ભાગુ સભાગ લેવાના છે, ખબર ન હોય તો પછી હું તમને કહીશ. તો આ ફક્ત શું છે કે 28+2 છે, પહેલો ભાગાકાર હંમેશા થતો હોય. તો 17 × 2 = 34, તો 28 + 2 કેટલા થાય? તો 30 થાય. તો આનો યોગ્ય જવાબ જે છે મિત્રો 30 હોવો જોઈએ. આમાં નથી તો આપણે અન્ય જે છે એ કહી દઈએ, બરાબર. તો ફક્ત કહેવા તમને એ માંગતો હતો કે જે આ વર્ગમૂળ વાળું છે એ મિત્રો સાદુરૂપની અંદર આ પ્રકારે આપણે ક્યાંક ને ક્યાંક આનો ઉપયોગ થવાનો છે, બરાબર છે. તો આપણે એના માટે એના વર્ગમૂળો જે છે જાણવા જરૂરી છે. ચાલો આગળની સંખ્યા જોઈએ. ચાલો જોઈએ મિત્રો, અહીંયા માનો કે આપણને 2025 આપ્યા છે. તો આનું વર્ગમૂળ આપણે નક્કી કરવું છે. તો જેનો એકમ અંક મિત્રો 5 આવતો હોય એનો જવાબ શું હોય? 5 જ હોય, બરાબર. એટલે આની માટે કોઈ બીજું ઓપ્શનની કંઈ જરૂરિયાત નથી. આના માટે ફક્ત 5નો જે છે એ એક જ કાપે છે. તો ફક્ત એટલું વિચારવાનું છે કે 20 જે છે તો અહીંયા મિત્રો ખ્યાલ છે કે ચોકો ચોકો ને 16 અને પચો પચો ને મિત્રો 25, તો આમાંથી આ ચોગડો લઈ લેવો પડે. એટલે અહીંયા આનો જવાબ જે છે મિત્રો કોઈ હરીફ વગર કેટલો આવે છે? બિન હરીફમાં મિત્રો 45 છે એ ખરેખર આનો જવાબ છે. આપણે ચેક કરવું છે. તો તમને મેં શીખવાડેલું છે કે 45 જેની પાછળ 5 હોય ને વર્ગ કેવી રીતે થાય. તો ફક્ત મિત્રો આનો વર્ગ કરો તો 25 થાય, અને ચોગડા પછી શું આવે? તો કે 5 આવે. તો આ બેનો ગુણાકાર આનો જવાબ હોય, 20-25 જે છે એનો જવાબ હોય. તો આ પણ તમે સારી રીતે જાણો છો. ચાલો આગળનું ઉદાહરણ જોઈએ. ચાલો હવે મિત્રો આવા પ્રકારની આપણને એક સંખ્યા આપેલી છે, તો આનું વર્ગમૂળ આપણે નક્કી કરવાનું છે. તો છેલ્લા 2ની જોડી બનાવવાની આ મગજમાં ખાસ યાદ રાખવાનું, બાકી આગળ 3 હોય, 4 હોય, જેટલા હોય બધા એમને રાખો. ચાલો છેલ્લે જો 9 આવતો હોય તો એના બંને સંખ્યાઓના એકમના અંકો શું હોઈ શકે? તો 9નું વર્ગમૂળ એક તો જાણે 3 આવે, એટલે આ 3 તો ફાઇનલ છે, બીજું મને યાદ નથી. પણ મિત્રો 10 થઈ જવું જોઈએ, તો અહીંયા 7 ખરેખર હોવા જોઈએ, બરાબર. કેમ કે બંનેનો ટોટલ 10 થાય છે. આવી રીતે બધી સિસ્ટમેટિક જોડીઓ જે આપણે ફિટ કરીએ, એટલા માટે આપણે ગોખણપટ્ટી જે છે એ ન કરવી પડે, બરાબર. ચાલો જોઈએ 100ને આજુબાજુમાં વાત કરો. તો મિત્રો 100માં તો તમને ખ્યાલ છે કે જો 10નો વર્ગ જે છે એ 100 છે, આની કરતા નાનો જ છે. તો એક 10 લઈ લો અને એક મિત્રો 11 લઈ લો. 11નો વર્ગ જે છે મિત્રો વધી જશે, 121 વધી જશે, આ નાનો થશે. તો જે 106 છે એ આ બેની વચમાં આવે છે ફાઇનલ. તો નાની સંખ્યા જે તમને દેખાઈ રહી છે એ નાની સંખ્યા મિત્રો બંને જગ્યાએ આપણે મૂકી દેવાની છે. એટલે આપણને અહીંયા એક ઓપ્શન મળે છે કે આ બેમાંથી કોઈ એક જવાબ છે, બરાબર. કાં તો 103 છે અને કાં તો 107 છે. હવે ફાઇનલ આપણે આની ઉપર સિક્કો મારવાનો છે, સાચું કોણ? તો સાચું મિત્રો આ છે, બરાબર. ધ્યાન રાખજો, 11 10 ને તમને ખ્યાલ છે કે 110, આ ગુણાકાર મોટા હાઈફાઈ નહીં આવે એની ગેરંટી છે, બરાબર. 11 10 ને 110. તો હવે વિચાર કરો કે આ જે 106 જે છે એ તમારા નાના છે કે મોટા છે 110 કરતા? તો તમને ખ્યાલ છે કે નાના છે. કેવા છે? નાના છે, બરાબર. તો આ સંખ્યા નાની તો જવાબ નાનો, આ સંખ્યા મોટી તો જવાબ મોટો. કોના કરતા? તો કે ગુણાકાર કરતા, એ ખાસ ધ્યાન રાખજો, બરાબર. ચાલો સંખ્યા આપણને તે નાની જ મળેલી છે, તો આમાંથી બેમાંથી નાનો જવાબ છે એ આનો સાચો છે. તો જે 103 છે એ મિત્રો આનું સાચું વર્ગમૂળ જે છે આપણે કહી શકીએ છીએ. તો આવી રીતે મિત્રો કોઈ પણ સંખ્યાના વર્ગમૂળો જે છે એ આપણે ફટાફટ કાઢી શકીએ છીએ. ચાલો હજુ આગળનું ઉદાહરણ જોઈએ. ચાલો આ સંખ્યાની અંદર મિત્રો જરાક આપણે ચેક કરીએ, ખૂબ મજા આવવાની છે, બરાબર. કેમ કે ગણિત હોય ને આવું પ્રકારનું કાંઈક ને કાંઈક તો આનું સર્જન થવાનું છે. છેલ્લેથી બે સંખ્યાને આપણે પકડી રાખો. તો છેલ્લે છગડો હોય તો બરોબર ધ્યાન રાખજો એના જવાબના એકમના અંકો જે છે એ મિત્રો શું હોઈ શકે? તો એક તો 6 જ હોય, કેમ કે 5 અને 6 માટે પોતે છે. પણ આમાં બીજી જોડી શું છે? તો કે 6 છે. તો આ 4 ખરેખર હોવા જોઈએ, કેમ કે બંનેને થઈને 10 થઈ જવું જોઈએ. તો આના વર્ગમૂળ જ્યારે કાઢવામાં આવશે ત્યારે એક તો નક્કી છે કે કાં તો એનો એકમ નો છગડો નીકળશે, કાં તો એનો એકમ નો જે છે મિત્રો ચોગડો નીકળશે. આટલું ફાઇનલ થઈ ગયું છે. ચાલો 12 છે એ કોના કોના વચમાં આવે, કઈ કઈ સંખ્યાના વર્ગની વચમાં 12 આવે? તો આપણને ખ્યાલ છે કે 3નો જો વર્ગ કરવામાં આવે તો 3 × 3 = 9 થાય, અને 4નો જો કરવામાં આવે તો ચોકો ચોકો ને 16 થાય, એટલે કે વધી જાય. એટલે આ 12 છે ને આ બેની વચમાં છે એ તો ફાઇનલ થઈ ગયું. આ 12 જે છે એ ક્યાં છે? તો કે આ બેની વચમાં આવે છે, નક્કી થઈ ગયું. તો આ બંનેમાંથી જે નાની સંખ્યા છે એ મિત્રો આપણે સિસ્ટમેટિક રીતે આપણે કીધું પદ્ધતિસર કે નાની સંખ્યા તમારે લેવાની હંમેશા. તો અહીંયા મિત્રો 3 છે, અને અહીંયા પણ મિત્રો તમે શું કહી શકો છો? 3 કહી શકો છો. તો હવે મિત્રો એક મસ્ત પ્રશ્ન સર્જાય છે, તમે ખાલી ચેક કરજો કે ચાલો 36 સાચા કે મિત્રો 34 સાચા. તો હવે જે જો જામે એ ખેલ, બરાબર. તો અહીંયા 4 × 3 = 12, 4 × 3 = 12. તો અહીંયા શું થઈ ગયું નક્કી કરો. તો 12 = 12. તો હવે આપણે સલવાણા કે આ તો બે સમાન આવ્યો, 12 છે એ નાનાય નથી, 12 છે એ મોટાય નથી. તો શું કરવું? તો કઈ સંખ્યા લેવી, નાની કે મોટી? તો બસ આ જે છે એ મિત્રો અપવાદ જોવામાં આવે છે. આને કહેવામાં આવે છે અપવાદ. આવું મિત્રો અમુક ક્યાંક ક્યાંક તમને આવા ઝાપટા જે છે જોવા મળશે, બરાબર. તો એનાથી બીતા નહીં, એનું તમને અક્સિલ દવા જે છે મેં હમણાં જ તમને આપેલી હતી શરૂઆતમાં કે આ બંને સંખ્યાની વચમાં એક તો 5 વાળી સંખ્યા હોય હોય ને હોય જ તે, આટલું તો નક્કી જ છે, બરાબર. આ બંને સંખ્યાની વચમાં એક 5 વાળી હોય,
અને હું પાંચડાવાળી કેમ પસંદ કરું છું? તો કે આપણે આપણા સ્વાર્થે, કેમ કે પાંચડા જેની પાછળ છે એના વર્ગ આપણને મોઢે આવડે છે. તો આનો વર્ગ મિત્રો શું થાય? તો આનો વર્ગ થાય મિત્રો 25, બરાબર. અને 3 પછી શું આવે? તો કે ચોગડો આવે. તો અહીંયા મૂકી દો મિત્રો 12. તો હવે ખાલી ચેક કરો, હવે તમને એક નક્કી થઈ ગયું કે જો 35 વર્ગ છે ને એ 12 25 છે, આ નક્કી થઈ ગયું. તો તમારી પાસે 12 96 છે, આની કરતાં મોટા, તો 35 કરતાં મોટો એ જવાબ એ તો નક્કી થઈ ગયું. તો 34 તો જવાબ આપી ન શકે, કેમ કે 35 પહોંચો તોય સંખ્યા તમારી 12 25 થાય છે. તો એક વસ્તુ નક્કી થઈ ગયો કે તમારો આંકડો જે છે એ મિત્રો આ 35 વર્ગ કરતાં મોટો આવેલો છે. 35 જે વર્ગ આવેલો છે 12 25, એની કરતાં તમારો આંકડો મોટો આવેલો છે. તો તમારે 36 તો પહોંચવું જ પડે, તો જ તમને મિત્રો 12 96 જવાબ મળી શકે. તો આનું ડિસિઝન જે છે ને મિત્રો, જો પાછળ પાંચડો હોય ને એની મદદથી આપણે કાઢેલું છે. તો એટલા માટે કહું છું કે જેની પાછળ પાંચડા છે ને મિત્રો, એના વર્ગો આપણને ક્યાંક આવી રીતે પણ ઉપયોગી બની જાય છે. કે અત્યારે હું નિર્ણય લઈ જ ન શકે, બરાબર. નિયમ તો આ સાચો જ છે કે જો 12 મોટા આવતા હોય તો મોટો લઈ લ્યો, 12 નાના આવતો હોય તો નાનો, પણ ઇક્વલ ટુ આવેલા છે તો આપણને મિત્રો કોઈ ફેંસલો જે છે એ ખરેખર આ નિયમ અત્યારે આપતો નથી. એટલા માટે આપણે આની મદદ જે છે એ લેવી પડે છે. ચાલો આગળની સંખ્યા જોઈએ. ચાલો હવે માનો કે મિત્રો આવા પ્રકારની એક સંખ્યા આપી છે 12544, બરાબર. તો અહીંયા છેલ્લેથી 2 જોડી કરી નાખો. તો જેનો એકમનો અંક મિત્રો ચોગડો હોય એ સંખ્યાના વર્ગમૂળ એકમનો અંક શું હોય? તો આનું વર્ગમૂળ પહેલા કાઢો એટલે તમને ખ્યાલ આવશે. ચોગડાનું વર્ગમૂળ 2 થાય, તો એક અંક તો 2 જ હોય, તો બીજો મિત્રો આઠડો લઈ લ્યો, કેમ કે આ 2 થી 10 તો કરવાના છે. તો એટલા માટે મેં કીધું કે આ પાકું કરવાની જરૂરિયાત એટલા માટે નહોતી કે આમાં એક સિસ્ટમ કામ કરી રહી હતી. અને સિસ્ટમનું નામ શું હતું? તો કે આ બંને થઈને 10 હંમેશા થાય છે. અને એક ખાસ મગજમાં એ રખાયું હતું કે પાંચડા માટે પાંચડો જ છે, છગડા માટે છગડો છે અથવા તો ચોગડો, કેમ કે આ 2 થી 10 થવું જોઈએ ને. બસ આ એક મિત્રો મગજમાં રાખો, પાંચડાનો પાંચડો, છગડાનો છગડો, બાકીના બધાના વર્ગમૂળ એ જેના જવાબો છે. એક વર્ગમૂળ કાઢો અને જાતે બીજો બનાવો. તો આવી રીતે શીખો ને તો મિત્રો પાકું ન કરવું પડે, બરાબર. કેમ કે તમે કેટલુંક જે છે આવી ઝીણઝીણી બાબતોને અત્યારે પાકી કરીને થાકી જાઓ, તો એનું જે રહસ્ય છે એ મિત્રો આપણે જાણી લેવાનું હંમેશા. તો ચાલો એક એક સંખ્યા તો મળી ગઈ આપણને. હવે આગળની વાત કરીએ તો આજે 125 દેખાય છે એ મિત્રો કોની નજીકમાં છે? ગમે યાદ આવે મિત્રો વિચારવાનું. એક તો જાણે 11 વિચારો તો 11 11 121 થાય, તો એકદમ નજીક છે, બરાબર છે. તો પછી બીજું 12 જ લેવાનું હોય તો 12 વધી જશે. જીજો 12 12 144 થાય. અને વર્ક કરો ન કરો વાંધો નથી, પણ આગળનું જે છે એ ખાસ જોવાનું હોય છે. આની કરતાં એક સ્ટેપ આગળનો વર્ગ જે છે ને એ ખાસ મહત્વનો હોય છે. તો 11 121 થાય, આનો 144 એટલે 125 જે છે આની વચમાં છે એ નક્કી થઈ ગયું. તો આ જે છે એ સંખ્યા આપણી મિત્રો ફાઇનલ થઈ ગઈ. તો કાં તો અહીંયા 11 મૂકી દો અને કાં તો મિત્રો અહીંયા 11 મૂકી દો. તો 50-50 જે છે અહીંયા ઓપ્શન તમારી પાસે આવી ગયું કે આ સાચું કે આ સાચું, બરાબર. તો કરો આનો ગુણાકાર. તો 11 સાથેનો ગુણાકાર મિત્રો મોઢે આવડવો જોઈએ. કોઈ પણ સંખ્યા હોય એનો 11 સાથેનો ગુણાકાર એટલે બરાબર ધ્યાન રાખજો. છેલ્લો અંક એમ નામ રહેશે, આ બેનો સરવાળો એટલે તગડો થશે, અને પહેલો અંક એમ નામ રહેશે, બરાબર. તો 132 છે એ ખરેખર આનો ગુણાકાર છે. ચાલો જુઓ 125 જે છે એ પોતે નાના છે કે પોતે મોટા છે એમ જોવાનું, બરાબર. તો 125 છે એ પોતે મિત્રો નાના મળેલા છે. જુઓ તમે 132 કરતાં નાના મળ્યા છે, તો નાનો છે એ જવાબ છે, મોટો છે એ નથી, બરાબર. તો આની માટે 112 એ સાચો જવાબ છે. ચાલો આગળનું ઉદાહરણ જોઈએ. ચાલો આવા પ્રકારની મિત્રો માનો કે કોઈ સંખ્યા આપણને જોવા મળે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા 36 જે છે એ છેલ્લા 2 જોડી બનાવવાની, બાકીના બધા છોડી દેવાના છે. ચાલો પાછળ છગડો છે તો એના જવાબના એકમના અંકમાં 6 નું 6 જ હોય, 5 નું 5 જ હોય. આમ પાકું કરાવડાયું છે તો 6 નું 6 જ હોય, પણ બીજી જોડી કોણ હોય? તો કે બીજી તો 4 હોવી જોઈએ, કેમ કે આ બંને થઈને 10 થવા જોઈએ, બરાબર. ચાલો એક એક સંખ્યા મળી ગઈ છે 655, એટલું તો નક્કી જ છે. મેં તમને કીધું છે કે આ 25 સુધીના વર્ગો તમારે ફાઇનલ મિત્રો મગજમાં પાકા રાખવા પડશે. તો 24 નો 576 છે અને 25 મિત્રો 625 થશે, એટલે 25 નો 625 હજુ નાના છે. તો એક તો નક્કી જ છે કે મિત્રો 25 વર્ગ જે છે એ એક તો આવે છે, તો બાજુમાં બીજો 26 અત્યારે કદાચ નો આવ્યો, તો અત્યારે કામ જે છે આપણું ક્યાંય અટકશે નહીં, આવી રીતે ચાલ્યું જશે. તો આ બંનેમાંથી મિત્રો જે અંક નાનો છે એ નાના અંકને આપણે આગળ મૂકવાનો આવે છે, બરાબર. તો આ બંનેની આગળ આપણે શું મૂકશું? એક અહીંયા 25 મૂકશું અને એક અહીંયા પણ મિત્રો 25 મૂકશું. તો ચાલો 256 જવાબ સાચો છે કે 254 જવાબ સાચો છે, કરો આનો ગુણાકાર. હવે કેટલાકને વાંધો પડવા માંડશે કે આવી સંખ્યા છે જ મોટી આવે છે. તો એક તો નક્કી છે
ત્યાં જે સંખ્યા આવી હોય આવે, પણ આ સંખ્યાઓ જે છે એક તો નક્કી છે કે આ સંખ્યા કેવી હશે, ક્રમિક હશે, એ બસ આ એક મિત્રો ફાઇનલ છે. બરાબર, તો ચાલો બરાબર ધ્યાન રાખજો. ક્રમિક હોય તો બહુ ઇઝી હશે મિત્રો, કાંઈ આમાં નહીં હોય. નાની સંખ્યાના વર્ગમાં નાની સંખ્યા નાખી દો એટલે તમારો જવાબ આવી ગયો. તો 25 નો વર્ગ મિત્રો કેટલો થાય? 625, ને એમાં બીજા એક 25 નાખી દો, વાત થઈ ગઈ પૂરી. તો આ મિત્રો 625 આનો ગુણાકાર હતો ખરેખર. બરાબર, તો આમ મિત્રો ક્રમિક સંખ્યા માટે તમને આવે ત્યારે હંમેશા એ યાદ રાખજો. દાખલા તરીકે 10 × 11, આ છે તો ક્રમિક જ છે ને, આનો ગુણાકાર તો નાની સંખ્યાનો વર્ગ કરો અને એમાં નાની સંખ્યા નાખી દો એટલે આ તમારો જવાબ આવે છે સાચો. તો કે યસ આવે છે. ચાલો નાની સંખ્યા અને બરોબર છે ના જો એના પછીની સંખ્યા, ક્રમિક સંખ્યાનો ગુણાકાર તો નાનાનો વર્ગ કરો, 121 થશે. તમને બધાને ખ્યાલ છે નાનાનો વર્ગ કરો 121 અને નાની સંખ્યા જ એમાં નાખી દો. તો અહીંયા હમણાં જ આપણે જવાબ આવેલો હતો 132. તો ક્રમિક સંખ્યાના ગુણાકાર જ આવવાના છે. તો હવે તમને રિલેક્સ થવું જોઈએ, ફક્ત આનો વર્ગ કરો અને એમાં એની સંખ્યા નાખી દો એટલે આ ગુણાકારમાંથી બચી ગયા. ચાલો જોઈએ આપણે કે 655 છે એ વાસ્તવમાં 650ને ધ્યાનમાં રાખો તો મોટા મળે છે. કેવા મળે છે? મોટા મળે છે. તો આ બેમાં મોટું કોણ છે? તો કે 56. બરાબર, તો 256 આનો સાચો જવાબ છે. તો ક્યાંય લગભગ આમાં ક્યાંય તકલીફ નથી પડવાની મિત્રો. જે વર્ગમૂળની મિત્રો જે વાત હતી એમાં લગભગ 5 સેકન્ડમાં કામ જે છે તમારી પ્રેક્ટિસ જે છે એ વ્યવસ્થિત હશે, તો ક્યાંય તકલીફ જે છે એ પડવાની નથી. બરાબર, ચાલો આગળના છેલ્લા અને અંતિમ બે ઉદાહરણ પ્રેક્ટિસમાં જોઈ લઈએ અને ત્યાર પછી મિત્રો તમને હોમવર્ક આપું. તો મિત્રો 5-5 સંખ્યાઓના વર્ગમૂળ જે છે એ તમારી પાસે તમે જાણતા હોય એટલે તમે લગભગ ક્યાંય વાંધો આવતો નથી સાદુરૂપમાં. બરાબર છે, તો ચાલો આનું માનો કે આપણે ચેક કરીએ તો છેલ્લેથી બેની જોડી તો ફરજિયાત બનાવવાની છે. ચાલો આના બે જવાબ હોઈ શકે છે, એક જવાબ નહીં હોય. બરાબર, તો 9 નું વર્ગમૂળ કેટલું થાય? 3 થાય. તો એક જવાબ તો આનો 3 હશે, પણ બીજો પાર્ટનર છે ને એ 7 હોવો જોઈએ, કેમ કે બંને થઈને 10 કરવાના છે. તો ચાલો જોઈએ, 161 નાની સંખ્યા આપણે જોવાની છે. તો તમને ખ્યાલ છે કે 12 144 થાય ને 13 169, 169 વધી જાય છે. તો 12-13 જોડી આની માટે યોગ્ય છે. બરાબર, 12 વર્ગ 144 થાય અને 13 વર્ગ જો આપણે ચેક કરવા જઈએ તો 169 થાય. એટલે આ સંખ્યા 161 આ વચલા ગેપમાં છે એ ફાઇનલ થઈ ગયું. તો આમાંથી નાની જે સંખ્યા છે એ મિત્રો અહીંયા મૂકી દેશો. તો અહીંયા મિત્રો 12 મૂકી દો, અહીંયા પણ તમારે 12 જ મૂકવાના છે. બંનેમાં સેમ મૂકજો, પાછું આમાં 12 મૂકો આમાં 13 મૂકો એવું કંઈ કરતા નહીં. બરાબર, ચાલો. તો હવે મિત્રો આ 50-50 જવાબ સાચો શું હશે? તો એના માટે ગુણાકાર જોઈએ. પાછો ક્રમિક સંખ્યાનો ગુણાકાર આવ્યો, 12 વર્ગ કરી નાખો મિત્રો, બીજું કંઈ ન કરો. 144 ને એમાં પાછા 12 જ તમે ઉમેરી દો એટલે આ તમારો ગુણાકાર હતો. તો અહીંયા 4, 2, 6, 5, 1. તો 156 છે મિત્રો આનો ગુણાકાર કાયદેસર આવે. તો અહીંયા આપણે એ જોવાનું છે કે 161 જે છે એ 156ને ધ્યાનમાં રાખી અને પોતે નાના કે પોતે મોટા? તો કે પોતે મોટા છે, તમે જોઈ શકો છો. કેવા છે? મોટા. તો આમાંથી મોટો છે એ ખરેખર જવાબ હતો. આવી રીતે નક્કી કરો. બરાબર, ચાલો આગળ જોઈએ. ચાલો અહીંયા મિત્રો 2 ગ્રુપ બનાવી નાખો છેલ્લા બેનું. તો જેની પાછળ છગડો હોય એનો એકમનો અંક 6 જ આવે એ નક્કી છે. તો બાકીના 4 થવું જોઈએ, કેમ કે બંનેથી પાછા 10 તો હોવા જોઈએ. તો ચાલો 457 છે. તો મિત્રો હવે થોડોક મગજમાં પ્રશ્ન કરો, થોડોક વિચાર કરો કે જો 400 જે છે એક 20 જે છે એનો વર્ગ છે 400. બરાબર છે, તો 20 વર્ગ 400 છે. તો 21 તમને ખ્યાલ હોય તો જરાક વિચારો. તો 21 વર્ગ મિત્રો 441 છે. તો હજુ નાનો છે તો પકડી ગયું કે આ કોના કોના વચ્ચે છે? તો કે 21 અને 22 વચ્ચે છે, કેમ કે 21 તો ખરેખર નાની સંખ્યા મળે છે, આની કરતાં નાની સંખ્યા મળે છે. તો 21 અને 22 જે છે એના વર્ગો જે છે એમની વચમાં મિત્રો આ સંખ્યા આવે છે. કેમ કે 21 કરો તો 441 થાય, જે આની કરતાં થોડોક નાનો છે, એને જ આપણે જરૂરિયાત હતી. બરાબર, ચાલો નાની સંખ્યાને પકડો અને એને મિત્રો મૂકી દેશો તો અહીંયા પણ 21 આવી જશે, અહીંયા પણ મિત્રો 21 આવી જશે. એમાં 50 ઓપ્શનને કેન્સલ કરવા માટે શું કરવું પડશે? નાની સંખ્યાનો જ વર્ગ જો વિચારો 441 અને એમાં જો પોતે જ સંખ્યા નાખી દેશો તો આ ખરેખર ક્રમિક ગુણાકાર જે છે એ કહેવામાં આવે છે. બરાબર, તો 2, 6, 4. હવે ચેકિંગ ચાલુ કરી દો કે 457 જે છે એ 462 કરતાં તો કે નાના છે. કેવા છે? નાના મળેલા છે. બરાબર, 462 મોટા કહેવાય, 57 નાના કહેવાય, નાનો છે એ સાચો જવાબ છે. તો આની અંદરથી મિત્રો 214 છે આની માટે યોગ્ય જવાબ કહી શકાય છે. બરાબર, તો બહુ જ મિત્રો એકદમ સરળ મજાની પ્રેક્ટિસ છે આની માટે. તો કોઈ એક્સ્ટ્રા દાખલાઓની જરૂરિયાત નથી. તમે કોઈ પણ કેલ્ક્યુલેટર લઈ અને ખાલી ચેક કરવા માંડી જજો. પહેલાં જે છે તે આ સંખ્યા લઈ નાખો, પછી એના વર્ગમૂળ જાતે નક્કી કરો અને જાતે ચેક કરો સાચા પડે છે ખોટા. તો આવી 10 પ્રેક્ટિસ મિત્રો આડેધડ કરી નાખજો, ક્યાંય વાંધો નહીં આવે. આવી સંખ્યાઓ 5 આંકડાવાળી 4 આંકડાવાળી જરા ચેક કરી લેજો. ખાસ એક આ મેથડ છે એ બહુ ઇઝી છે, એકદમ ખૂબ મજાની છે અને લગભગ મોસ્ટઓફની અંદર આ સિસ્ટમ જે છે એ જ મળશે. ફક્ત ધ્યાન એ રાખજો કે 25 સુધીના વર્ગ છે એ મિત્રો તૈયાર રાખજો. બરાબર,
તો અહીંયા મિત્રો આપણે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ જે છે એ મિત્રો એકદમ ઈઝીલી કાઢી શકીએ છીએ એ ભાગને આપણે પૂરો કરીએ છીએ આગામી ભાગ જે છે એની અંદર મિત્રો એકદમ નાનો ભાગ આવશે ઘન અને ઘનમૂળ બરાબર કોઈ પણ સંખ્યાનો ઘન કરવો અને કોઈ પણ સંખ્યા છે એનું ઘનમૂળ કાઢવું તો આવો એક સરસ મજાનો ભાગ જે છે એ મિત્રો લઈ લઈએ ત્યાર પછી આપણે ટકાવારી જે છે એની અંદર આપણે વાત કરવાના છીએ અને પછી આપણે સાદુરૂપ જે છે એના શરૂઆત કરવાના છીએ બરાબર તો જે મિત્રો IBPS ની તૈયારી કરે છે એમના માટે કહું છું કે જેટલું શક્ય હશે એટલું મિત્રો મારા થકી લેવાનો પ્રયત્ન કરીશ પણ હું જે પણ કોઈ લઈશ એ વ્યવસ્થિત લઈશ બાકી તો હું ધારું તો પણ સીધા જ મિત્રો સમીકરણો છે કે સીધા જ તે આપણે સાદુરૂપ શરૂઆત કરી શકીએ છીએ પણ એનો કોઈ મિનિંગ જ નથી બરાબર એના માટેનો પાયો છે એ મિત્રો ખાસ જરૂરી છે તો ભલે થોડી વાર લાગે પણ પાયો રેડી થઈ જાય પછી આપણે સીધા આપણે 5 જ ચેપ્ટર મિત્રો એના બાકી છે બાકીનો કોર્સ મોસ્ટ ઓફ તૈયાર જ છે બરાબર એ વિદ્યાર્થી મિત્રો પણ ચિંતા નહીં કરતા બસ આ 2-3 મુદ્દાઓ જે છે એ આવી જાય પછીથી આપણે એનો કોર્સ જે છે એની શરૂઆત કરવાના છીએ અને ચેનલમાં મૂકેલા મિત્રો કોઈ પણ વિડીયોનું પ્લેલિસ્ટ જે છે એ તમારે જોવું હોય તો જરાક અહીં નીચે ચેક કરશો અહીં ડિસ્ક્રિપ્શનમાં તો નીચે આખે આખું પ્લેલિસ્ટ જે છે એ પણ મિત્રો તૈયારી તમને જોવા મળશે તો વિડીયો જો મિત્રો તમને ગમતા હોય તો ફક્ત તમે એટલું કામ કરજો તમારા વિદ્યાર્થી મિત્રો સુધી તમે એને શેર કરજો કેમ કે કદાચ એકાદો વિડીયો જે છે એની જિંદગી છે એ મિત્રો ક્યારેક બદલી શકે છે બરાબર છે અને બાકી તો વિડીયો જો ગમતો હોય તો એને લાઇક આપવાનું પણ આપણે ભૂલવાનું નથી અને મિત્રો જો અમારા વિડીયો તમને ગમતા હોય તો એની માટે વિડીયોને એક લાઇક આપશું કેમ કે લાઇક સેહત માટે ખરેખર સારી વસ્તુ છે મળીએ મિત્રો ફરીથી નેક્સ્ટ ટોપિક સાથે નવા મુદ્દા સાથે ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત